In this video, we are going to start a unit 1, Winnie is a smile. And here in this video, we are going to learn activities 1 and 2. Activity 1. जो ये activity 1 માં શું કહેવા માંગે છે? Activity means પ્રવૃત્તિ કે પ્રવૃત્તિ 1. કે અહીં આપણે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા ઇંગ્લિશ શીખવાની છે અને સાથે સાથે એમાં જે પણ ગ્રામેટિકલ પોઈન્ટ વપરાયેલા છે એની પણ સાથે સાથે ચર્ચા કરવાની છે એક્ટિવિટી 1 શું કહેવા માંગે છે તો કે લેટ્સ રિસાઇટ વિથ ધ ટીચર લેટ્સ કે જેનો અર્થ થાય છે ચાલો આપણે કહેતા હોય ને કે ચાલો રમીએ ચાલો દોડીએ ચાલો કૂદીએ તો ચાલો જે શબ્દ છે ને ઇંગ્લિશમાં આપણે લેટ્સ તરીકે વાપરીએ છીએ પણ અહીં શું કરવાનું છે તો કે લેટ્સ recite चलो આપણે મોટેથી ગાન કરીએ પણ કોની સાથે with the teacher કે શિક્ષકની સાથે મોટેથી ગાન કરીએ ચાલો અને પાછું શેનું ગાન કરવાનું છે તો કે the little one નાનકડું બાળક તો હવે નાનકડા બાળક એ પોએમ દ્વારા આપણે શું શીખવવા માંગે છે પ્રવૃત્તિ દ્વારા શું શીખવવા માંગે છે તો એની ચર્ચા કરીએ the little one હવે આ પોએમ ને સમજવાની શરૂઆત કરીએ એ પહેલા આપણે પણ આનું સાથે સાથે ગાન કરવાનું છે તો આપણે પણ એમાં વપરાયેલા શબ્દના ઉચ્ચારણ કરતા આવડવા જોઈએ તો પહેલા આપણે શું કરશું કે જે શબ્દો વપરાયેલા છે એ શબ્દોના પ્રોનન્સિએશન ઈટ મીન્સ ઉચ્ચારણ કેવું કરવું એ જોઈએ તો પહેલા જ આપેલ છે આપણે THIS 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 નોર્મલી જેનું પ્રોનન્સિએશન કરવાનું રહેશે પછી છે THE એના બે ઉચ્ચારણ થાય છે ધ પણ થાય છે અને સાથે સાથે ધી પણ થાય છે પણ ધ નો ઉચ્ચાર ક્યારે કરવાનો અને ધી નો ઉચ્ચાર ક્યારે કરવાનો તમે વાવલ એન્ડ કન્સોનન્ટ સાઉન્ડ જાણતા હશો ઈટ મીન્સ સ્વર અને વ્યંજન જો ધ પછી કોઈ પણ શબ્દ આપેલ છે જેની શરૂઆત સ્વર થી થયેલી હોય અર્થાત A, E, I, O, U થી થયેલી હોય તો આપણે એનું પ્રોનન્સિએશન કરીશું ધી અને આ A, E, I, O, U સિવાયના કોઈ પણ આપેલા હોય ત્યારે એનું ઉચ્ચારણ કરીશું ધ પણ હા એ પણ ધ્યાન રાખજો કે જે પણ શબ્દ આપેલો હશે એના ઉચ્ચારણમાં A, E, I, O, U હોવું જોઈએ ઓકે ચાલો પછી જોઈએ L, I, double T, L, E, little L, I, double T, L, E, little O, N, E, one B, O, U, G, H, T, bought B O U G S T bot B U double T E R F L Y butterfly butterfly C A U G S T coat coat જો અહીં પાછો આપણે કાઉટ યા બાઉટ એવો ઉચ્ચારણ કરવાનો નથી શું થશે બોટ એન્ડ કોટ આગળની લાઈન તરફ વધીએ K I T E kite K I T E kite F L E W flew flew W H I S T L E whistle whistle અહીં T silent છે T નું ઉચ્ચારણ કરીને whistle એવો pronunciation કરવાનો નથી whistle B L E W blue blue B E double L bell B E double L bell R A N G rank rank S O N G song song S A N G sang sang W H I T E white white B L A C K black black G R double E N green green R E D red red T H E S E these these અને આને વાંચીશું આપણે this જ્યારે આને વાંચીશું these W O R D S words words R E A D red red T H E S E these આગળ જોઈ જ ગયા છીએ P I C T U R E S pictures pictures D R E W drew drew T H I N G S things things K N E W new
આમાં કે જે છે કે ભાઈને આપણે સાયલેન્ટ રાખવાનો છે અને પછી ઉચ્ચારણ કરવાનું છે ન્યુ ન્યુ ઓકે હવે અહીં આપણે ઉચ્ચારણની ચર્ચા કરી ઉચ્ચારણની ચર્ચા કર્યા પછી હવે આપણે પ્રશ્ન થશે આ પોએમ શા માટે મૂકવામાં આવી છે કેમ કે કોઈ પણ પ્રવૃત્તિ આપવામાં આવી છે માત્ર આપણા મોજ ખાતર જ નહીં પરંતુ આપણે કોઈ પણ ગ્રામેટિકલ પોઈન્ટ સમજાવવા માટે આપેલી છે આપણે કંઈક ને કંઈક શીખવવા માટે આપેલી છે અને અહીં તમે આ પોએમાં જે લાસ્ટમાં જે શબ્દો જોતા હશો ને હવે એ શબ્દો છે એ આપણે ગ્રામેટિકલ પોઈન્ટ શીખવે છે અને એ શું શીખવવાના છે તો કે આપણે જે શીખી ગયા છીએ ખ્યાલ હોય તો V1 V2 ના રૂપો આપણે શીખ્યા તો આ જે પોએમ છે આપણે શું શીખવવાની છે તો કે V2 ના રૂપો શીખવવાની છે એના તરફ ફોકસ કરવાનો છે અને સાથે સાથે આપણે શીખવશે રાઇમિંગ વર્ડ્સ એટ મીન્સ આ પોએમમાંથી આપણે બે બાબતો શીખવાની છે એક તો V2 ના રૂપ અને V2 નો ઉપયોગ થાય છે માત્ર સિમ્પલ પાસ્ટ ટેન્સ એટ મીન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ ની ચર્ચા કરવાની છે અને સાથે સાથે આપણે ચર્ચા કરીશું રાઇમિંગ વર્ડ્સ ભાઈ રાઇમિંગ વર્ડ્સ એટલે શું એની આપણે ચર્ચા કરી રાઇમિંગ વર્ડ્સ મીન્સ અંત્યાનુપ્રાસ કે અંતે અંતે જે શબ્દો છે એના પ્રાસ મળતા હોય એને રાઇમિંગ વર્ડ્સ કહીએ ફોર એક્ઝામ્પલ એક શરૂઆત જ કરી દઈએ BOUGST અને COUGST કે લાસ્ટ લાસ્ટમાં શબ્દ જ્યારે બોલાશે ત્યારે એના લાસ્ટના જે પ્રોનાઉન્સિએશન છે એકબીજાને મળતા હશે બોટ કોટ ઓટ ઓટ જેવું જે છે એ સિમિલર લાગશે તો એને આપણે રાઇમિંગ વર્ડ્સ ઇટ મીન્સ અંત્યાનુપ્રાસ કહેતા હોઈએ છીએ તો હવે આપણે પોએમને સમજવાની પહેલા શરૂઆત કરીએ અને પછી સાથે સાથે હા સાથે સાથે જ લઈ લઈએ V1 અને V2 ના રૂપોને પણ સમજી લઈએ તો પેલા કે છે ધીસ ઇઝ ધ બેગ હા તમને ખ્યાલ છે ને આપણે અહીં ધ પ્રોનાઉન્સિએશન શા માટે લીધું છે ધી ની જગ્યાએ તો કે અહીં બી આપેલ છે AEIOU જેવું કોઈ ઉચ્ચારણ થતું નથી ધીસ ઇઝ ધ બેગ કે આ એ જ થેલો છે તમે કહેશો અત્યાર સુધી તો અમે આર્ટિકલ એ કે એન નો જ ઉપયોગ કર્યો છે બેગની સાથે હા તો ત્યારે ધ કેમ તો કે એ કે એન એ અનિશ્ચિતતા સૂચવે કોઈ એકના સંદર્ભમાં છે જ્યારે ધ આર્ટિકલ છે શું સૂચવે છે નિશ્ચિત વસ્તુ ઇટ મીન્સ કે આ એ જ થેલો છે ધીસ ઇઝ ધ બેગ આ એ જ થેલો છે ધ લિટલ વન કે નાના બાળકે બોય હા ભાઈ બોટ નો અર્થ શું કરવો ઇટ મીન્સ બોટ મીન્સ ખરીદ્યું એ બાય નું V2 નું રૂપ છે બાય મીન્સ ખરીદવું જ્યારે બોટ નો અર્થ થાય છે ખરીદ્યું અર્થાત ખરીદવાની ક્રિયા થઈ ગઈ છે અહીં પૂરી બાય ઇટ મીન્સ કે ખરીદે છે ખરીદવાની ક્રિયા જ્યારે ચાલુ દર્શાવી હોય વર્તમાન સમયમાં ચાલુ દર્શાવી હોય ત્યારે એનો ઉપયોગ કરીએ છીએ અર્થાત ખરીદે છે એવો અર્થ કરવો હોય ત્યારે પણ જ્યારે ખરીદવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે તો શું કરીશું આપણે બોટ કે ધીસ ઇઝ ધ બેગ આ એ જ થેલો છે આ એ જ દફતર છે જે નાના બાળકે ખરીદ્યો છે પછી જે ધીસ ઇઝ ધ બટરફ્લાય અગેન ધ બટરફ્લાય ઇટ મીન્સ આ એ જ પતંગિયું છે આ જ પતંગિયું નિશ્ચિતતા દર્શાવે છે પણ જ્યારે એમ કહીએ ને ધીસ ઇઝ અ બટરફ્લાય આ એક કોઈ એક અથવા તો આપણે કહીએ ને કોઈ એક બટરફ્લાય છે કેમ કે ધીસ છે ને એ પણ શું સૂચવે છે નિશ્ચિતતા આ જ દર્શાવે છે તો નિશ્ચિતતા સૂચવે છે ધેટ્સ વાય વી યુઝ હિયર આર્ટિકલ ધ ધીસ ઇઝ ધ બટરફ્લાય આ એ જ પતંગિયું છે ધ લિટલ વન કોટ હા ભાઈ કોટ નો અર્થ શું થાય જો કેચ નો અર્થ થાય છે પકડવું ભાઈ પકડવાની ક્રિયા તો થઈ ગઈ પૂરી કેમ ખબર પડે તો કે V2 નું રૂપ આપેલ છે તો પકડવાની ક્રિયા પૂરી થઈ ગઈ હોય તો શું કહેશું એને હા પકડ્યું તો કે ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ કે આ એ જ પતંગિયું છે કે જે નાના બાળકે પકડ્યું અને રાઇમિંગ વર્ડ્સ ની તો આપણે આ સ્ટાંજામાં ચર્ચા કરી ગયા છીએ બોટ એન્ડ કોટ બોટ એન્ડ કોટ પાછળ સેમ પ્રોનાઉન્સિએશન જોવા મળે છે આગળના સ્ટાંજા પર જઈએ ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લ્યુ ઓકે કાઇટ ને પેલા લઈ આવી કે કાઇટ ભાઈ હાજર થાવ ઓકે કાઇટ મીન્સ પતંગ કે ધીસ ઇઝ ધ કાઇટ આ એ જ પતંગ છે ધ લિટલ વન નાના બાળકે ધ લિટલ વન મીન્સ નાના બાળકે ભાઈ ફ્લ્યુ અરે આ ફ્લ્યુ તો આપણે V2 ના રૂપમાં જોવા મળે છે તેનું V1 નું રૂપ શું છે ફ્લાય ફ્લાય એટલે ચગાવવું યા તો ઉડાવવું હા તો ઉડાવવું પૂરી થઈ ગઈ ક્રિયા તો ચગાવ્યું હા ધીસ ઇઝ ધ કાઇટ આ એ જ પતંગ છે જે નાના બાળકે ચગાવ્યું આગળ જોઈએ ધીસ ઇઝ ધ વિશલ આ એ જ સિટી છે ધ વિશલ નોટ વિસ્ટલ
This is the visual. આ એ જ સિટી છે. The little one blew. કે જે નાના બાળકે વગાડી. હવે અહીં આપણે રાઇમિંગ વર્ડ્સની જો ચર્ચા કરીએ તો એક છે ફ્લ્યુ અને બીજું છે બ્લ્યુ. ફ્લ્યુ બ્લ્યુ ફ્લ્યુ બ્લ્યુ. તો આપણે એનું ઉચ્ચારણ કરશું ત્યારે સેમ સેમ એવો પ્રોનાઉન્સિએશન જોવા મળશે. ધેટ્સ વાય ફ્લ્યુ અને બ્લ્યુ એ રાઇમિંગ વર્ડ્સ છે. હવે આગળના સ્ટાંજા તરફ જઈએ તો ધીસ ઇઝ ધ બેલ. આ એ જ બેલ છે, આ એ જ ઘંટડી છે. ધ લિટલ વન રેંગ, કે જે નાના બાળકે વગાડી. કેમ કે વગાડી કેમ કીધું? કેમ કે વગાડવાની ક્રિયા પૂરી થઈ ગઈ, રિંગનો ઉપયોગ થયેલ નથી. વગાડે છે કહી શકીએ નહીં. જો રિંગ હોત તો વગાડે છે કહી શકીએ, પણ એ રેંગનો ઉપયોગ કરેલ છે. મીન્સ વગાડવાની ક્રિયા થઈ ગઈ છે પૂરી. ધીસ ઇઝ ધ બેલ, આ એ જ ઘંટડી છે કે જે નાના બાળકે વગાડી. હવે આગળ જોઈએ. This is the song. આ એ જ ગીત છે. The little one sang, કે જે નાના બાળકે ગાયું. જો sang નો ઉપયોગ થયેલ છે, that's why we pronounce here, yeah, આપણે એનો અનુવાદ કર્યો sang. It means ગાયું, જેનો V1 છે sing. ગાવાની ક્રિયા વર્તમાનમાં ચાલુ છે એ દર્શાવવા માટે, પણ એ ગાવાની ક્રિયા થઈ ગઈ છે પૂરી. That's why we use here sang. It means ગાયું. White and black and green and red. હવે શું કીધું છે? White સફેદ, કાળો, લીલો અને લાલ. These are the words, કે આ બધે બધા જે શબ્દો છે. The little ones red, કે જે નાના બાળકે વાંચ્યા. જો અહીં red એ પ્રોનાઉન્સિએશન કરેલ છે આપણે, તમને એમ થશે કે હવે V1માં પણ છે અને V2માં પણ છે. હા, તો હવે જ્યારે V1 હશે ત્યારે એનું પ્રોનાઉન્સિએશન થશે રીડ, જ્યારે V2માં એનો ઉપયોગ થશે ત્યારે એનું પ્રોનાઉન્સિએશન થશે રેડ. તમને એમ થશે કે આ ખબર ક્યારે પડશે કે અમને આ V1 છે કે V2? એ તો તમને કોઈ પણ ખાલી જગ્યા આપેલ હશે, કોઈ પણ વાક્ય આપેલ હશે, તો એમાં પાસ્ટ ટેન્સ સૂચવતા એવા શબ્દો તમને આપેલા જ હશે. એટલે તમને ખ્યાલ આવી જશે કે હવે અમારે V1 નો ઉપયોગ થયેલ છે કે પછી V2 નો ઉપયોગ થયેલ છે. તો કે છે, વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ, ધીઝ આર ધ વર્ડ્સ ધ લિટલ વન્સ રેડ, કે આ બધે બધા જે કલર છે એ બધે બધા કલરના જે શબ્દો છે નાના બાળકે વાંચ્યા. These are the pictures. આ બધા ચિત્રો છે. ભાઈ કયા ચિત્રોની વાત કરે છે? તો કે આ પતંગિયું, સીટી, આ વગેરે બધા ચિત્રો છે. ચિત્રોની વાત કરે છે કે આ બધે બધા જે ચિત્રો છે. The little ones drew, કે નાના બાળકે દોર્યા. કેમ કે આપણે ડ્રો ખ્યાલ છે, ડ્રો નો શું અર્થ થાય છે? દોરવું. જ્યારે ડ્રી નો અર્થ થાય છે દોરવાની ક્રિયા થઈ ગઈ પૂરી. કે બધે બધા ચિત્ર નાના બાળકે દોર્યા. All these things the little ones knew. New નો અર્થ થાય છે જાણ્યું. કેમ કે નો એટલે જાણવું, જ્યારે ની નો અર્થ થાય છે જાણ્યું. કેમ કે આ બધી જ ક્રિયાઓ જે છે, ઓલ ધીઝ થિંગ્સ, બધી જ ક્રિયાઓ નાના બાળક દ્વારા જણાય. ઇટ મીન્સ નાના બાળકે આ બધી જ ક્રિયાને જાણી છે. હા, હવે આપણે આ પોએમ તો સમજી ગયા કે શું કહેવા માંગે છે, પરંતુ અમુક અમુકમાં આપણે રાઇમિંગ વર્ડ્સ રહી ગયા છે એ પણ જોઈ લઈએ. રેંગ સેંગ, આ બંને રાઇમિંગ વર્ડ્સ છે. રેડ એન્ડ રેડ, રેડ એન્ડ રેડ. ડ્રીવ એન્ડ ન્યુ, ડ્રીવ એન્ડ ન્યુ. આ બધા શું છે? રાઇમિંગ વર્ડ્સ આપણે આપેલા છે. બોટ એન્ડ કોટ, ફ્લ્યુ એન્ડ બ્લ્યુ, રેંગ એન્ડ સેંગ, રેડ એન્ડ રેડ, ડ્રીવ એન્ડ ન્યુ. તો હવે આપણે એક વખત લાસ્ટ ટાઈમ એનો કેવી રીતે આપણે ગાવાની છે એની શરૂઆત કરી. હું તમને બે લાઈન ગઈને સંભળાવીશ, એના પછી તમારે જાતે જ ને ગાવાનો પ્રયત્ન કરવાનો રહેશે. This is the bed the little one bought. This is the butterfly the little one caught. This is the kite the little one flew. This is the whistle the little one blew. This is the bell the little one rang. This is the song the little one sang. White and black and green and red. These are the words the little ones read. These are the picture the little ones drew. All these things the little ones knew. તો આ રીતે તમે એને ગાન પણ કરી શકો છો. તમારે તમારા વાલીઓની સમક્ષ આને ગાવાનો પ્રયત્ન કરવાનો રહેશે, અને એનો એક વિડીયો મને પણ મોકલવાનો રહેશે કે તમે એને કેવી રીતે ગાવાનો પ્રયત્ન કરો છો.
અહીં આપણે પોએમને આધારે કેટલીક એક્સરસાઇઝ આપેલ છે, કેટલાક મહાવરા આપેલ છે, તો એ આપણે કરવાનો પ્રયત્ન કરીએ. ફર્સ્ટ વન, મેક લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ્સ, અર્થાત સરખા અવાજ વાળા શબ્દો શોધીને લખો. તો હવે આપણે ખ્યાલ છે, આગળ જ આપણે પોએમમાં ચર્ચા કરી કે ભાઈ રાઇમિંગ વર્ડ્સ એટલે શું, કે અંતે અંતે આપેલા જે શબ્દો છે એનો સરખો ઉચ્ચારણ થતો હોય એને આપણે રાઇમિંગ વર્ડ્સ કહેતા હોઈએ છીએ. જો ઇન્ટરનલ રાઇમિંગ વર્ડ જોવા મળે તો એ તો ફિગર્સ ઓફ સ્પીચનો એક ભાગ છે, પરંતુ અત્યારે આપણે સરખા અવાજ વાળા જે શબ્દો છે જે લાસ્ટમાં આપેલા છે એના તરફ ફોકસ કરીએ. તો ટોટ એન્ડ બોટ, પછી ફ્લ્યુ નું લખેલ છે કે ફ્લ્યુ સાથે રાઇમિંગ વર્ડ્સ કયો બને છે, બ્લુ, ફ્લ્યુ એન્ડ બ્લુ. પછી આપણે આગળ વધીએ તો કે હા, એના નીચે જુઓ તો રેંગ એન્ડ સેંગ, રેંગ એન્ડ સેંગ, તો એ પણ આપણા લિસ્ટમાં એડ થઈ જશે, રેંગ એન્ડ સેંગ. એના પછી રેડ એન્ડ રેડ, રેડ એન્ડ રેડ. એના પછી છે ડ્રીવ એન્ડ ન્યુ, એ ખાનું ખાલી રહે છે, એનું રીઝન છે. તો જો અહીં આપણે ટોટ એવો શબ્દ તો ક્યાંય આપણે આપેલ નથી, છતાં પણ લીધેલ છે, તો આપણે બોટની રાઇમિંગ કોટની સાથે પણ લઈ શકીએ છીએ, બોટ એન્ડ કોટ, બોટ એન્ડ કોટ. તો અહીં આપણે રાઇમિંગ વર્ડ્સનું લિસ્ટ જે છે તૈયાર કરી દીધેલ છે. હવે આવે છે કમ્પ્લીટ ધ ટેબલ, ઇટ મીન્સ જે ટેબલમાં અમુક અમુક ખાલી જગ્યાઓ રહી ગયેલી છે, ઇટ મીન્સ મારા કે તમારા જેવા ટેબલ બનાવતા હશે અને એ ટેબલમાં વચ્ચે વચ્ચે શું મૂકવાનું છે જ ભૂલાઈ ગયું. તો હવે આપણે એ પોએમને આધારે ટેબલને પૂરું કરવાનો પ્રયત્ન કરીએ. અહીં છે થિંગ્સ અને અહીં છે એક્શન્સ, ઇટ મીન્સ જે તે વસ્તુને આધારે કઈ કઈ ક્રિયાઓ થઈ છે એને આધારે આપણે આ ટેબલને પૂરું કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, બેગ, બેગ આપેલ છે, તો બેગને આધારે શું ક્રિયા થઈ છે, તો કે બેગને ખરીદવાની ક્રિયા થઈ છે. તો કાઇટની આધારે કઈ ક્રિયા થઈ છે, ધીસ ઇઝ ધ કાઇટ, ધ લિટલ વન ફ્લ્યુ, તો એના આધારે આપણે કાઇટની આગળ શું લખી શકીએ, તો કે કાઇટ તો ફ્લ્યુ. હવે છે કોટ, ભાઈ કોટ એટલે પકડ્યું, ભાઈ સેને પકડવાની ક્રિયા થઈ છે, કોટ દેખાયું, હા ભાઈ દેખાયું, હા એ તો બટરફ્લાઈ મીન્સ પતંગિયાને પકડવાની ક્રિયા થઈ છે. પછી જોઈએ આગળ બેલ, કે બેલ ઇટ મીન્સ ઘંટડી, એ ઘંટડીને આધારે કઈ ક્રિયા થઈ છે, તો ઘંટડીને આધારે ક્રિયા થઈ છે રેંગ, ઇટ મીન્સ વગાડવાની ક્રિયા થઈ છે. સોંગ, ઓબ્વિયસલી સોંગને ખવાય નહીં, તો શું કરાય, સોંગને ગવાય, ગાવાની ક્રિયા થઈ છે, ધેટ્સ વાય સોંગ તો સેંગ. હવે છે પિક્ચર્સ, આ બધા પિક્ચર્સ દેખાય છે, ધીસ આર ધ પિક્ચર્સ, ધ લિટલ વન્સ ડ્રીવ, તો પિક્ચર્સ ને આધારે દોરવાની ક્રિયા થઈ છે, ધેટ્સ વાય આપણે લખ્યું ડ્રીવ. તો જો આપણે થિંગ્સ એન્ડ એક્શન્સ ને આધારે જે પોએમમાં આપેલ હતું એના આધારે આપણે ટેબલ ને કમ્પ્લીટ પણ કરી દીધેલ છે. સાથે સાથે તમારે લખતા જવાનું છે, પરંતુ હા, પાઠ્યપુસ્તકમાં નહીં, તમારી જે નોટબુક બનાવેલી છે નોટબુકમાં જ લખવાનું રહેશે. હવે અહીં આપણે શું કરવાનું છે, તો કે એક્ટિવિટી 2 માં નીચે આપેલા શબ્દો મોટેથી બોલો અને લખો. હવે મોટેથી બોલો અને લખવા પાછળ અહીં હેતુ શું છે, તો કે અહીં આપણે ફરી પાછા V1 અને V2 પર ફોકસ કરવાનું કહે છે. ઇટ મીન્સ કે જે પોએમમાં વપરાયેલા V1 અને V2 હતા એની જ ચર્ચા અહીં કરવાની છે. કેમ, તો કે એ તમને કહે છે કે આ બધા શબ્દોને તમે યાદ રાખો. તો એ વિભાગમાં આપેલા છે V1 છે, જ્યારે B વિભાગમાં આપેલા છે એ V2 છે. તો પહેલા આપણે અહીં શરૂઆતમાં આપેલા એ વિભાગ અને બી વિભાગ છે એની ચર્ચા કરીએ, પછી આપણે બીજા એ અને બી વિભાગ તરફ આગળ વધીએ. પહેલા છે બાય, તો બાય મૂવ બોટ, બાય બોટ, બાય બોટ, બાય એટલે ખરીદવું, બોટ એટલે ખરીદ્યું. કેચ કોટ, કેચ કોટ, કેચ કોટ, કેચ એટલે પકડવું અને કોટ એટલે પકડ્યું, હા પકડવાની ક્રિયા થઈ ગઈ પૂરી. ફ્લાય એટલે ચગાવવું, ઉડાવવું, ફ્લાય ફ્લ્યુ, ફ્લાય ફ્લ્યુ, અહીં ઉડાવવાની ક્રિયા પૂરી થઈ ગઈ હોય તો ફ્લ્યુ. બ્લો, બ્લ્યુ, હવે બ્લો નો અર્થ થાય છે વગાડવું અને ફૂંકાવવું, બંને અર્થ થાય છે, હવા ફૂંકાતી હોય તો એને આપણે બ્લો કહી શકીએ, કેમ કે સિટીમાં પણ શું કરીએ છીએ, આપણે હવા જ ફૂંકીએ છીએ, હા તો બ્લો નો અર્થ વગાડવું પણ થાય છે અને ફૂંકાવવું પણ થાય છે. તો બ્લ્યુ એટલે એ સિટી વગાડવાની જે ક્રિયા પૂરી થઈ ગઈ છે, અથવા તો હવા ફૂંકાવવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે, ધેટ્સ વાય બ્લ્યુ, બ્લો બ્લ્યુ, બ્લો બ્લ્યુ. હવે ડ્રો નો અર્થ થાય છે દોરવું, જ્યારે ડ્રીવ એટલે દોર્યું, દોરવાની ક્રિયા થઈ ગઈ પૂરી, ડ્રો ડ્રીવ, ડ્રો ડ્રીવ,
ડ્રો નો એટલે જાણવું, ન્યુ એટલે જાણ્યું, નો એટલે જાણવાની ક્રિયા અને ન્યુ એટલે જાણવાની ક્રિયા થઈ ગઈ પૂરી. નો ન્યુ, નો ન્યુ, નો ન્યુ. હવે છે સિંગ. સિંગ એટલે ગાવું, જ્યારે સિંગ એટલે ગાવાની ક્રિયા થઈ ગઈ પૂરી, ઇટ મીન્સ ગાયું. સિંગ સેંગ, સિંગ સેંગ, સિંગ સેંગ. હવે છે રીડ એન્ડ રેડ. રીડ એન્ડ રેડ. હવે આ રીડ નો અર્થ થાય છે વાંચવું, જ્યારે આ રેડ નો અર્થ થાય છે વાંચવાની ક્રિયા થઈ ગઈ પૂરી, ઇટ મીન્સ વાંચ્યું. તો હવે શું કહેવા માંગીએ છે આપણે અહીં, કે જો એ વિભાગના તો આપેલા છે, પરંતુ એ વિભાગની સામે આપણે જે બી વિભાગમાં આપેલા જે શબ્દો છે, એ બી વિભાગમાં આપેલા શબ્દોને અહીં આપણે પેર બનાવવાની છે સરખી. તો નો નું બી વિભાગ એટલે ખ્યાલ છે ને આપણે, કે બી વિભાગ એટલે વી ટુ અને એ વિભાગ એટલે વી વન. તો આપણે વી વન નું રૂપ આપેલ છે, તો નો નું વી ટુ નું રૂપ શું થાય છે, તો કે ન્યુ. ફ્લાય નું ફ્લ્યુ. સિંગ નું વી ટુ નું રૂપ સેંગ. બાય તો બોટ. રીડ તો રેડ. કેચ કોટ. બ્લો બ્લ્યુ. ડ્રો ડ્રીવ. તો આ રીતે આપણે આ ટેબલને કમ્પ્લીટ કરવાનું હતું. પણ હા, મેન તો શું કહેવા માંગીએ છે કે તમારે આ જે વર્બ આપેલા છે એને તૈયાર કરવાના છે. કોઈ કે નો તો કે ભાઈ ન્યુ, ડ્રો તો કે ડ્રીવ, રીડ તો કે રેડ, બાય તો કે બોટ. ખ્યાલ હોવો જોઈએ કે બોટ નું વી વન શું થાય છે, તો કે બાય થાય છે. આ રીતે તમારે તૈયારી કરવાની રહેશે. વિભાગ બી માંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અને હવે તમે બધા જ જાણો છો કે વિભાગ બી અર્થાત કે વી ટુ ક્રિયાપદના ભૂતકાળના રૂપની, વી ટુ અર્થાત ક્રિયાપદનું ભૂતકાળ, તો કે ક્રિયાપદના ભૂતકાળના રૂપમાંથી પસંદગી કરીને ખાલી જગ્યા પૂરવાની વાત કરેલ છે. અર્થાત કે બધા જ સેન્ટેન્સમાં જે ખાલી ખાલી જગ્યા છે એને પૂરી વી ટુ માંથી, અને બધા જ સેન્ટેન્સને આપણે પાસ્ટ ટેન્સના બનાવવાના છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદા ભૂતકાળના વાક્યો બનાવવા. હવે છે માય મધર બ્લેન્ક સુગર ફ્રોમ ધ માર્કેટ. હવે માર્કેટમાંથી સુગરને શું કરાય? હા, આના માટે તમારે શું કરવું પડશે, તો કે પેજ નંબર 2, તમારું જો પાઠ્યપુસ્તક છે, પાઠ્યપુસ્તકનું પેજ નંબર 2 તમારે ખુલ્લું રાખવું પડશે. પેજ નંબર 2 માં હવે ખરીદવાની, કેમ કે માર્કેટ પરથી જે માર્કેટમાંથી સુગર ખાંડને આપણે ખરીદી શકીએ છીએ, તો ખરીદવાની ક્રિયા માટે વિભાગ બી માં જુઓ તો શું વપરાયેલ છે, તો કે વિભાગ બી માં તો બોટ છે, તો અહીં આપણે લખીશું બોટ. માય મધર બોટ સુગર ફ્રોમ ધ માર્કેટ. વી બ્લેન્ક કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ. હા ભાઈ, હવે કાઇટને શું કરાય? કાઇટને પકડાય. હા, ઉત્તરાયણમાં કાઇટને ઘણી બધી પકડીઓ હતી. એ તમારા જેવા છોકરાઓ હોય એ આ પણ કામ કરે છે. પણ આપણે જે નોર્મલ જે થિંગ છે એને આપણે ધ્યાનમાં લઈએ, તો વી ચગાવવાની ક્રિયા માટે કયો શબ્દ છે? ફ્લાય. પરંતુ આપણે તો વિભાગ બી માંથી લેવાનો છે, તો વિભાગ બી માં ફ્લાય ની સામે શું છે? ફ્લ્યુ. તો શું લખીશું? વી ફ્લ્યુ કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ. કેમ કે બધા તમારી જેમ તો ન હોય ને કે જે પતંગને ઉડાવવા કરતા વધારે પડતો એને પકડવામાં રસ ધરાવતા હોય. હવે આગળ જોઈએ. માય યંગર બ્રધર બ્લેન્ક અ બ્યુટીફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન. હવે પિક્ચરને શું કરાય? એટલે ચિત્રને શું કરાય? તો કે ચિત્રને દોરાય. તો એ દોરવાની વાત કરતા હોઈએ તો દોરવું ઇટ મીન્સ ડ્રો. અને ડ્રો તો વી આપણે વી વન માં છે, આપણે તો વિભાગ બી ઇટ મીન્સ વી ટુ માંથી લેવાના છે. તો ડ્રો નું શું થઈ જશે? ડ્રીવ. હવે જોઈએ ચોથી ખાલી જગ્યા. ટ્રાફિક પોલીસ બ્લેન્ક ધ વિશલ એન્ડ સ્ટોપ ધ કાર. હા, ટ્રાફિક પોલીસ વિશલ, વિશલને શું કરાય? વગાડાય. તો એના સંદર્ભમાં જુઓ તો વિભાગ બી માં વગાડવા માટે શું છે? તો કે બ્લ્યુ. હવે છે પાંચમા નંબર પર. આઈ બ્લેન્ક ધ રામાયણા ઇન ધ મોર્નિંગ. તો રામાયણને શું કરાય? રામાયણની જો મોટી મોટી ચોપડીઓ આવે ને, તો કે વાંચવાની ક્રિયા થાય. અને વાંચવાની ક્રિયામાં વિભાગ બી માં શું આપેલ છે? રેડ. આઈ રેડ ધ રામાયણા ઇન ધ મોર્નિંગ. માય ગ્રેન્ડફાધર બ્લેન્ક ફોર લેંગ્વેજીસ. આપણે કહેતા હોય ને, મારા દાદા તો ચાર ચાર ભાષાઓના જાણકાર છે, મને તો બે બે લેંગ્વેજ મીન્સ આપણે કહીએ ભાષા, કે મને તો બે બે ભાષાઓ આવડે છે. એ સેન્સમાં વાત કરીએ તો ઇટ મીન્સ જાણે છે. જાણવાને આપણે શું કહીએ છીએ? ન્યુ. ચેતેશ્વર બ્લેન્ક ધ બેલ
એન્ડ થ્રુ એટ ધ સ્ટમ્પ્સ જે તે સ્વર શું કરે બોલને બોલને પકડે પકડવાની ક્રિયા માટે શું આપેલ છે વિભાગ બી માં કોટ ટુડે સેજલ બ્લેન્ક અ નાઇસ ભજન ઇન ધ પ્રેયર એસેમ્બલી ટુડે સેજલ હા ભજન ને શું કરાય ગવાય તો ગવાની ક્રિયા ને ક્રિયા માટે વિભાગ બી માં શું છે તો કે સિંગ આપેલ છે હવે આ વિભાગ બી અહીં જે આપણે અત્યારે ભણ્યા ને આમાં તમારે કઈ પ્રવૃત્તિ કરવાની તો કે આ ખાલી જગ્યા તો લખવાની છે એની સાથે સાથે તમારે એ ખાલી જગ્યાની નીચે શું લખવાનું રહેશે એક લાઈન રાખીને તો કે તમારે એની નીચે કરવાનું રહેશે એનું ભાષાંતર અનુવાદ કરવાનું રહેશે કે આપણે જે અત્યારે શીખ્યા એના પ્રમાણે તમે અનુવાદ કરી શકો છો કે નહીં કેમ કે આ રીતે જ આપણે ઇંગ્લિશ શીખી શકશું અધરવાઇઝ નહીં કેમ કે હું અત્યારે બોલતી છું ગુજરાતી કરતી જો તમે એનો ઉતારા ત્યાં મારી દો એ રીતે આપણે શીખી શકીશું નહીં હા કદાચ તમને જો ન સમજાય તો હું તમને ત્યાં સમજાવી દઈશ પરંતુ અત્યારે તમારે નીચે ગુજરાતી કરવાનું રહેશે